भारतीय जनता पार्टी ની જે રીતે આખા સમગ્ર ગુજરાતમાં જીત થઈ છે, માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કેન્દ્ર સરકારના આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ, માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ દ્વારા જે રીતે પ્રજાલક્ષી નિર્ણયો લેવાયા છે, પ્રજાહિતના કાર્યો કર્યા છે, અને સાથે સાથે પ્રદેશના અધ્યક્ષ માનનીય શ્રી સી આર પાટીલજી દ્વારા પેજ સમિતિ પેજ પ્રમુખના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના સમગ્ર કાર્યકર્તાઓએ લોકસંપર્ક કર્યો છે, ત્યારે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. અને તેના ભાગરૂપ પણ વડોદરા મહાનગરમાં વડોદરાની જનતાએ ભારતીય જનતા પાર્ટીને 76 માંથી 69 સીટ આપીને ભવ્ય વિજય અપાયો છે. આ વિશ્વાસ વડોદરાની જનતાએ ભારતીય જનતા પાર્ટી પર મૂક્યો છે, અને આ વિશ્વાસને પૂરો કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ વડોદરા મહાનગર સેવા સદનમાં મુખ્ય સેવકના રૂપમાં જ્યારે મારી પસંદગી કરી છે, તે માટે હું ભારતીય જનતા પાર્ટીના સર્વે અગ્રણીઓ માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ, પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલજી, પ્રદેશના સંગઠન મહામંત્રી ભીખુભાઈ, પ્રદેશના મહામંત્રી ભાર્ગવભાઈ, પ્રદીપસિંહજી અને સમગ્ર પાર્લામેન્ટરી બોર્ડ સાથે શહેરના અધ્યક્ષા શ્રીમતી રંજનબેન, શહેરની સંગઠનની ટીમ, શહેરના ધારાસભ્યશ્રીઓ સર્વેનો હું આજના દિવસે ખૂબ ખૂબ આભાર માનું છું. અને એની સાથે સાથે જે વિશ્વાસ લોકોએ અમારી પર મૂક્યો છે, તે વિશ્વાસ પૂરો કરવા માટે, પ્રજાહિતના કાર્યો કરવા માટે પ્રભુ અમને સર્વે પાંચે પાંચ લોકોને શક્તિ આપે, એ જ પ્રભુ ચરણોમાં પ્રાર્થના. શું રહેશે વિઝન આપનું, શું રહેશે શહેર માટે આગામી સમયની અંદર? શહેરની અંદર શહેરના નાગરિક હોય કે શહેરમાં નવા સમાવિષ્ટ વિસ્તારના નાગરિક હોય, એ તમામને પ્રાથમિક સુવિધાઓ તમામ પ્રકારની મળે, એ અમારી સૌથી પહેલી પ્રાથમિકતા રહેશે. શહેરના નાગરિકને સ્વાભાવિક રૂપે પ્રાથમિક સુવિધાઓ મળતી હોય છે, પરંતુ જે શહેરમાં નવા સમાવિષ્ટ વિસ્તારના નાગરિકો છે, એને ગટર લાઇન હોય, રોડ રસ્તા હોય, 80-20 ના રોડ હોય, સ્ટ્રીટ લાઇટ હોય, આ તમામ સુવિધાઓ પણ પ્રાથમિકતાના ધોરણે આપવાની અમારી ફરજ છે, અમે પૂરી કરશું. જે પણ પાણીની નામેટી સમસ્યાઓ શહેરને ભૂતકાળમાં દેખવામાં આવી છે, એના માટે અમારો સૌથી પહેલો પ્રયત્ન રહેશે. અને હર ઘરમાં દરેક ઘરમાં જળ મળે, ચોખ્ખું પીવાનું પાણી મળે, અને જે નરેન્દ્રભાઈ અને વિજયભાઈ સપનું જોયું છે કે નલ સે જલ, આ અમે આગામી દિવસમાં સાકાર કરીશું.